जय श्री कृष्ण बाळको, जगतगुरु श्री वल्लभाचार्य विद्याधाम आप सर्व बाळकनुं स्वागत छे। चालो भणवानी शरूआत करता पहेला आपणे मंगलाचरण बोली लईए, हाथ जोड़ी आँखों बंद करी लईए। चिंता संतान हंतारो यत् पादाम्बुजरेणव स्वीयानां तानि चाचार्य प्रणमामि मुहुर्मुहु यदनुग्रहतो जन्तु सर्वदुःखतिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मी सहस्रलीलाभि सेव्यमानं कलानिधिं चतुरभिश्च 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 त्रिभिस्यथा षडभिराजते योऽसौ पञ्चदारदये मम पञ्चदारदये मम। जय श्री कृष्ण बाळको। चालो आपणे केटलामुं चेप्टर भण्या छे गणितनी अंदर, तो के चेप्टर नंबर बे, प्रकरण नंबर बे। नाम शुं छे एनुं? तो के लांबु अने टूंकु। चालो खोलो बधा स्वाध्याय पोथी। खोली छेले आपणे शुं कर्युं तुं? तो के प्रश्न नंबर 7 रूपांतर करो एवं आपणे समझाता, एमां शुं हतुं? तो के 100 सेमी बराबर 1 मीटर थाय, 1 मीटर बराबर 100 सेमी थाय, 1 किमी बराबर 1000 मीटर थाय, बराबर ने? किमीनो मतलब शुं कीधुं तुं? तो के किलोमीटर। आजे प्रश्न नंबर 3, प्रश्न 7 नो प्रश्न नंबर 3 आजे भणवानो छे। चालो खोली बधाए स्वाध्याय पोथी। ओके वेरी गुड। एमां शुं कहे छे? के खाना पूर्ण करो। शुं पूर्ण करवानुं छे? तो के खाना पूर्ण करो एवुं आपणने कीधुं छे। हवे खानानी अंदर आपणने कई कई बे वस्तु आपी छे जुओ। तो पहेला खानानी अंदर तो के मीटर अने सेमी, पछी बीजामां तो के एमां मीटर अने सेमी छे, अने त्रीजानी अंदर शुं आपुं छे? तो के मीटर अने किलोमीटर आपणने आपेला छे। शुं करवानुं? जो जेमां सेमीमां आपुं छे એને મીટરમાં ફેરવવાનું છે, અને મીટરમાં આપ્યું છે એને શેમાં ફેરવવાનું? તો કે સેમીમાં। ચાલો તૈયાર છો ને બધા લોકો ભણવા માટે? ઓકે વેરી ગુડ। શું કહે છે? હવે મીટરનું ખાનું છે ખાલી છે, બરોબર છે? સેમીમાં 100 લેખા છે, 100 સેમી બરાબર કેટલા મીટર થાય? તો મેં તમને કીધું તું, શું કીધું તું? તો કે 100 સેમી બરાબર કેટલા મીટર? તો કે 1 મીટર થાય। તો પહેલા ખાનામાં આપણે શું લખીશું? તો કે 1 મીટર લખવાનું નહીં। કેમ નહીં લખવાનું? તો કે ઉપર મીટર લખેલું જ છે। ચલો લખું બધાએ। ઓકે હવે 1 મીટર બરાબર 100 સેમી થયા, બરાબર? હવે મીટર કીધું છે કેટલા મીટર? તો કે 3 મીટર। તો 3 મીટર બરાબર કેટલા સેમી થશે? તો કે 1 મીટર બરાબર 100 સેમી થાય, તો 3 મીટર બરાબર કેટલા થશે બાળકો? બોલો બોલો। તો કે 300 સેમી। હવે સેમીમાં આપ્યા છે કેટલા? તો કે 500, બરાબર છે?
તો 100 સેમી બરાબર 1 મીટર થાય તો 500 સેમી બરાબર કેટલા મીટર થશે બાળકો? તો કે 5. હવે જો 50 મીટર આપ્યા છે, કેટલા? તો કે 50 મીટર. તો કેટલા સેમી થશે? કયો છે, કેટલા થશે? તો કે 5000 સેમી. બરાબર ને? હવે જો 480 આપ્યા છે સેમી, 480 સેમી, તો કેટલા મીટર થશે? કેટલા થશે? તો કે 4.8. બરાબર. હવે અહીંયા પાસે 5.2 મીટર, તો કેટલા થશે? તો કે 520 સેમી. હવે અહીં પાસે 740 સેમી, તો 7.4 મીટર. અને 8.1 મીટર એટલે કેટલા થશે? કેટલા થશે? તો કે 810 સેમી. એના પછી શું કહે છે? તો કે મીટર અને કિલોમીટર આપ્યા છે, બરાબર છે? તો કે 1000 મીટર એટલે કેટલા કિલોમીટર થશે બાળકો? તો કે 1 કિલોમીટર. યાદ છે ને બધાને, 1 કિલોમીટરમાં કેટલા મીટર આવે? તો કે 1000 મીટર. બરાબર. ચાલો હવે 1.8 આપ્યા છે તો શું કરશું? તો કે 1800 મીટર થશે. હવે 3500 મીટર આપ્યા છે તો કેટલા કિલોમીટર થશે? કેટલા? તો કે 3.5 કિલોમીટર પણ બોલાય, અથવા તો 3.5 કિલોમીટર પણ બોલી શકાય. હવે આપ્યા છે 4.3 કિલોમીટર, તો લખશું કેટલા? તો કે 4300 મીટર. લખાઈ ગયું બધાને? લખી લો ચાલો, બાકી હોય તો. એના પછી પ્રશ્ન નંબર 8 શું કહે છે આપણને? જુઓ તો, વાંચો સૂચના શું કહે છે. તો કે કોષ્ટકમાં ખાલી સ્થાન પૂર્ણ કરો અને પ્રશ્નના જવાબ લખો. જો આપણને એક આખું કોષ્ટક આપ્યું છે, એના આધારે નીચે પ્રશ્નના જવાબ આપ્યા છે, એ લખવાના છે. પહેલું શું છે? પહેલું ખાનું તો એમાં ક્રમ આપ્યો છે. બીજામાં છોડનું નામ. પછી ગયા મહિને એની ઊંચાઈ કેટલી હતી ને આ મહિનામાં એની ઊંચાઈ કેટલી છે અને વધીને કેટલી ઊંચાઈ થઈ છે? તો આવું આપણે શેમાં કર્યું હતું, યાદ છે? તો કે ગયા વર્ષે તમારી ઊંચાઈ કેટલી હતી, આ વર્ષે કેટલી છે, ને બંનેનો તફાવત, એટલે બંનેની શું કરી હતી, શું કર્યું હતું, બોલો બોલો. તો કે બાદ બાકી. બરાબર ને? તો એવી જ રીતના આપણે આ કોષ્ટક પણ પૂર્ણ કરવાનો છે. હવે પહેલું છોડનું નામ શું છે? કે તુલસી. શું છે? તુલસી. બરાબર. હવે ગયા મહિને એની ઊંચાઈ કેટલી હતી? તો કે 5 સેમી હતી. અને આ મહિને કેટલી થઈ? તો કે 7 સેમી. તો કેટલી વધી? તો કે 2 સેમી ઊંચાઈ વધી. કેમ ખબર પડી? તો કે 7 માંથી આપણે 5 બાદ કરીએ તો કેટલા વધે? તો કે 2. સમજાણું એટલું. એના પછી લીમડો. લીમડો કેટલો વધે છે? તો કે ગયા મહિને કેટલી ઊંચાઈ હતી? તો કે 14 સેમી હતી. આ મહિને કેટલી થઈ? સોરી, ગયા મહિને કેટલી હતી? તો કે 10 સેમી હતી. અને આ મહિને કેટલી? તો કે 14 સેમી થઈ. તો કેટલી વધી? કેટલી વધી? તો 10 થી 14 સુધી ગણી લેવાના. 10, 11, 12, 13 અને 14. તો 4 સેમી વધી. તો અહીંયા લખવાના કેટલા આપણે? 4 લખ્યું. એના પછી આંબો આપ્યો છે. આંબો ગયા મહિને કેટલી ઊંચાઈ હતી આંબાની? તો કે 12 સેમી હતી. આ વખતે વધીને કેટલી થાય છે? તો કે 16 સેમી. ચાલો 12 થી 16 ગણી લો એટલે કેટલી વધી ખબર પડે. 12, 13, 14, 15 અને 16 કેટલા સેમી એવા? તો કે 4 સેમી ઊંચાઈ વધી. હવે વાંસ આપ્યું છે. તો વાંસની ઊંચાઈ કેટલી હતી ગયા મહિને? તો કે 20 સેમી હતી. આ મહિને કેટલી થઈ ગઈ છે એની? તો કે 36 સેમી થઈ ગઈ છે. ચાલો હવે કાઉન્ટ કરવાના હાથમાં, અથવા તો તમે બાદબાકી પણ કરી શકો છો. બાદબાકી કરવી હોય તો કેમાં કરવાની? તો કે ઘરકામની નોટમાં. ચાલો 36 ઓછા 20 કરો તો કેટલા થાય છે? 36 ઓછા 20 કેટલા થશે? બાદબાકી કરીએ તો 6 માંથી 0 બાદ કરીએ તો
छ અને 3 માંથી 2 બાદ કરીએ તો કેટલા આવશે તો કે 1 તો કેટલી ઊંચાઈ વધી તો કે 16 સેમી લખી નાખો ચાલો 16 સેમી અને છેલ્લું ગુલાબ ગુલાબનો છોડવો ગયા મહિને કેટલી એની ઊંચાઈ હતી તો કે 31 સેમી હતી અને આ મહિને કેટલી થઈ ગઈ 32 સેમી તો કેટલી ઊંચાઈ વધી તો કે 1 સેમી લખી નાખો ચાલો છેલ્લા ખાનામાં 1 સેમી લખું બધાએ સમજાણું ઓકે હવે શું કહે છે કે કયો છોડ સૌથી વધારે વધ્યો છે અને ખાલી જગ્યાને કેટલો વધ્યો છે તો કે સૌથી વધારે કયો છોડ વધ્યો તો કે વધ્યો છે પહેલામાં તુલસી 2 સેમી લીમડો 4 સેમી આંબો 4 સેમી વાંસ 16 સેમી અને ગુલાબ 1 સેમી તો સૌથી વધારે કયા છોડની ઊંચાઈ વધી છે તો કે વાંસના તો જવાબ કયો આવશે વાંસ અને કેટલો છોડવો વધ્યો છે તો કે 16 સેમી લખો 16 સેમી લખો એના પછી પ્રશ્ન નંબર બ શું કહે છે કે કયો છોડ સૌથી ઓછો વધ્યો છે અને ખાલી જગ્યા અને કેટલો ઓછો વધ્યો તો સૌથી ઓછી ઊંચાઈ કોની વધી છે તો કે સૌથી ઓછી કઈ તો કે ગુલાબ તો ગુલાબ લખી નાખો ગુલાબ કેટલો વધ્યો છે તો કે 1 સેમી લખું હવે શું કહે છે કે આંબા કરતા વાંસ કેટલો વધારે વધ્યો છે આંબા કરતા વાંસ કેટલો વધારે વધ્યો તો કે આંબો કેટલો વધ્યો છે તો કે 4 સેમી અને વાંસ કેટલું તો કે 16 સેમી તો 16 માંથી 4 બાદ કરી દો એટલો શું વધ્યું હશે તો કે વાંસ વધ્યું હશે તો ચાલો 16 ઓછા 4 કરો જોઈ તો 6 માંથી 4 બાદ થાય તો કેટલા વધશે તો કે 2 અને 1 ની નીચે કોઈ સંખ્યા નથી એટલે 1 કેટલા સેમી વાંસ વધારે વધ્યું તો કે 12 સેમી જેટલું લખો 12 સેમી બરાબર હવે લીમડા કરતા તુલસી કેટલી ઓછી વધી છે તુલસીનો છોડવો લીમડા કરતા કેટલો ઓછો વધ્યો છે તો લીમડો કેટલા સેમી વધ્યો છે તો કે 4 સેમી તો 4 માંથી તુલસીનો છોડ કેટલો ઓછો વધ્યો તો કે 4 માંથી 2 બાદ કરી દે તો કેટલો ઓછો વધ્યો ખબર પડી જાય તો 4 માંથી 2 બાદ કરો તો કેટલા વધશે તો કે 2 સેમી લખો 4 છે એમાંથી 2 સેમી બાદ કરી દે તો કેટલા વધે તો કે 2 સેમી એના પછી પ્રશ્ન નંબર ઈ શું કહે છે તુલસી અને ગુલાબના વધેલા ઊંચાઈનો તફાવત કેટલો છે શું કહે છે પ્રશ્ન ઈ કે તુલસી અને ગુલાબમાં વધેલા ઊંચાઈનો તફાવત કેટલો છે તો ઊંચાઈમાં કેટલો તફાવત કયા બે છોડ તો કે તુલસી અને ગુલાબ તો તુલસી કેટલા છે તો કે 2 સેમી અને ગુલાબ છે 1 સેમી તફાવત મેં તમને કીધું તો તફાવતમાં શું કરવાનું આપણે તો કે બાદબાકી 2 માંથી 1 બાદ કરી દે તો શું વધે તો કે 1 જ વધે તો કેટલા સેમીનો તફાવત આવે તો કે 1 સેમીનો સમજાણું ઓકે વેરી ગુડ એના પછી શું કહે છે પ્રશ્ન નંબર 9 તો કે અંતર શોધો હવે માની લો કે તમે ઘરેથી નીકળો છો શાળાએ આવવા માટે તો વચ્ચે વચ્ચે તમે કઈ જગ્યાએ રસ્તો છે ક્યાં શું આવે છે તો અંતર શોધવાનું કહે છે પાક્કું અંતર કે તમે ઘરેથી શાળા પર આવો છો તો કેટલું અંતર તમે ચાલીને આવો છો કે કેટલું અંતર રિક્ષામાં પસાર કરીને આવો છો બરોબર છે એવો જ પ્રશ્ન આપણને અહીંયા કંઈક આપ્યો છે તો જો ઘર છે તો ઘરથી મંદિર તો કેટલા કિમી આપ્યા કિલોમીટરમાં છે હો જોજો ઘરથી મંદિર કેટલું કિલોમીટર દૂર છે તો કે 5 કિલોમીટર દૂર છે એવી રીતના મંદિરથી બજાર કેટલા કિલોમીટર તો કે 3 કિલોમીટર બજારથી બસ સ્ટેશન કેટલા કિલોમીટર તો કે 8 કિલોમીટર જેટલું દૂર છે અને બસ સ્ટેશનથી શાળા કેટલી દૂર છે તો કે 6 કિલોમીટર જેટલી દૂર છે બરાબર તો પ્રશ્ન નંબર 1 શું કહે છે ઘરથી શાળા સુધીનું કુલ અંતર કેટલું થશે ઘરથી શાળા તો શાળા ક્યાં છે તો કે અહીંયા છે બરાબર છે તો ઘરથી શાળા સુધીનું કુલ અંતર કેટલું થશે કુલ શબ્દ આવે એટલે આપણે શું કરવાનું અંદર તો કે સરવાળો કરવાનો બરાબર છે તો ચાલો ફરી પાછી ઘરકામની નોટ લઈ લો હવે ઘરથી મંદિર કેટલું છે તો કે 5 કિમી છે
પછી મંદિરથી બજાર કેટલા કિમી? તો કે 3 કિમી. બજારથી બસ સ્ટેશન કેટલા કિમી છે? તો કે 8 કિમી. અને બસ સ્ટેશનથી શાળા કેટલા કિમી છે? તો કે 6 કિમી. બધાનો સરવાળો કરી દઈએ એટલે આપણને ખબર પડી જાય કે ઘરથી શાળા સુધીનું અંતર કેટલું છે. ચાલો 5માં 3 નાખો કેટલા થશે? તો કે 5, 6, 7, 8. 8માં 8 નાખો તો કેટલા થશે? તો કે 16. અને 16માં 6 નાખો તો 16, 17, 18, 19, 20, 21 ને 22. કેટલા કિમી અંતર થયું? તો કે 22 કિમી. સમજાણું બાળકો? ઓકે, તો પહેલી ખાલી જગ્યામાં આપણે જવાબ શું લખીશું? તો કે 22 કિમી. પ્રશ્ન નંબર 2 શું કહે છે? બજારથી શાળા સુધીનું કુલ અંતર કેટલું છે? બજારથી શાળાનું, તો 8 કિમીની અંદર 6 કિમી નાખી દો તો ખબર પડી જાય કે કેટલું કિમી દૂર છે. બરોબર, તો 8માં 6 નાખો તો કેટલા થશે? તો કે 8, 9, 10, 11, 12, 13, 14. કેટલા કિમી જવાબ આવ્યો? તો કે 14 કિમી. એના પછી પ્રશ્ન નંબર 3 શું કહે છે? કે મંદિરથી બસ સ્ટેશન સુધીનું કુલ અંતર કેટલું થશે? મંદિરથી બસ સ્ટેશન સુધીનું, તો મંદિરથી બજાર કેટલા કિમી? તો કે 3 કિમી. અને બજારથી બસ સ્ટેશન કેટલું? તો કે 8 કિમી. તો 3 વત્તા 8 કરી દે તો આપણને ખબર પડી જાય કે મંદિરથી બસ સ્ટેશન કેટલું દૂર છે. તો નાખો 3ની અંદર 18 નાખ, 8 નાખો સોરી, તો કે 3, પછી 8, તો કે 3, 4, 5, 6, 7, 8, 9, 10 અને 11. કેટલા થયા? તો કે 11 કિમી. લખી લો સારા અક્ષરે. ચાલો લખાઈ ગયું. એના પછી પ્રશ્ન શું કહે છે? 4 હજી છે જો, કે મંદિરથી શાળા સુધીનું કુલ અંતર, મંદિરથી શાળા સુધીનું કુલ અંતર અને બસ સ્ટેશનથી શાળા સુધીનું કુલ અંતર વચ્ચેનો તફાવત કેટલો થાય? તો એનું આપણે શું કરવું પડશે? તો કે ઘરકામની નોટમાં ગણતરી કરવી પડશે. મંદિરથી શાળા બરાબર છે. મંદિરથી શાળા કેટલી? તો કે મંદિરથી શાળા, તો કે 3 ને 8 11, 11માં 6 નાખો, 11, 12, 13, 14, 15, 16 અને 17. તો લખો 17 કિમી. બરાબર. અને એના પછી શું કહે છે? કે બસ સ્ટેશનથી શાળા, તો બસ સ્ટેશનથી શાળા કેટલા કિમી? તો કે 6 કિમી. તો અહીંયા બસ સ્ટેશનથી શાળા કેટલા કિમી છે? તો કે 6 કિમી છે. તો 17 કિમીમાંથી 6 કિમી બાદ કરી દઈએ તો કેટલા આવે? તફાવત કીધો છે એટલે આપણે શું કરીશું? તો કે બાદબાકી. 7માંથી 6 બાદ કરીએ તો કેટલા વધશે? તો કે 1 વધશે. અને 1ની નીચે કોઈ સંખ્યા નથી એટલે 1. એટલે કેટલા કિમી જવાબ આવ્યો? તો કે 11 કિમી. લખી નાખો ચાલો 11 કિમી. લખું? ઓકે. હવે શું કહે છે? કે જો પ્રશ્ન નંબર 10 સરવાળા કરો. સરવાળા કરતા તો તમને બધાને આવડે છે ને, હોશિયાર છો બરાબર ને? ચાલો સરવાળા કરો. તો શું કહે છે પહેલો સરવાળો? તો કે સેમીની અંદર સેમી નાખવાના છે, તો 0ની અંદર 0 નાખું તો કેટલા થશે? 0 બરાબર. અને 3ની અંદર 4 નાખીશ તો કેટલા થશે? તો કે 3, 4, 5, 6 અને 7 કેટલા થયા? તો કે 70 સેમી જવાબ આવ્યો. હવે 55 સેમીની અંદર 28 સેમી નાખો, તો કે 5ની અંદર 8 નાખો અથવા તો 8ની અંદર 5 નાખો, તો બંનેના સરવાળાનો જવાબ કેવો આવે? તો કે સરખો આવે. તો 5ની અંદર 8 નાખો કેટલા થશે? 5, 6, 7, 8, 9, 10, 11, 12 અને 13. 13નો શું આવશે? તો કે તગડો વધી પડશે 1. 5 ને 1 6, 6ની અંદર 2 નાખો, 6, 7 અને 8. કેટલો જવાબ આવ્યો? તો કે 83 સેમી. લખો. એના પછી
નવ 62 ની અંદર 29 નાખો તો 2 ની અંદર 9 નાખો તો કેટલા થશે? તો 9 ને 2 સુધી ગણી લો, 9 10 અને 11, 11 નો એકડો વધી પડશે 1, 1 ની અંદર 6 નાખો તો કે 7 અને 7 માં 2 નાખો તો કે 8 અને 9, બરોબર ને? તો જવાબ કેટલો આવ્યો? તો કે 91 સેમી. હવે 47 સેમી ની અંદર 43 સેમી નાખો તો કે 7 ની અંદર 3 નાખો તો કેટલા થશે? તો કે 10 થશે, વધી પડશે 1. 1 ને 4 કેટલા થશે? તો કે 5, અને 5 ને 4 9, એટલે કેટલા સેમી જવાબ આવે છે? તો કે 90 સેમી. એવી જ રીતના એક દાખલો આમાંથી કરાવું છું, બાકી વચ્ચેના જેટલા દાખલા છે એ તમારે શેમાં કરવાના છે? તો કે હોમવર્કમાં, બરોબર. હવે 0 ની અંદર નાખો 0 તો 0, 6 ની અંદર 3 નાખો તો કેટલા આવશે? તો કે 9 આવશે. 2 ની અંદર 6 નાખીશ તો કેટલા આવશે? તો કે 6, 7 અને 8. અને 4 ની અંદર 5 નાખો તો કેટલા આવશે? તો કે 4, 5, 6, 7, 8 અને 9, કેટલા આવ્યા? તો કે 9. 98 મીટર 90 સેમી. બાકીના જેટલા વચ્ચેના દાખલા છે તમારે શેમાં કરવાના છે? તો કે હોમવર્કમાં, બરોબર છે. એવી જ રીતના ચાલો આપણે બાદબાકી કરીએ. બાદબાકી કરતા પણ આવડે છે તો કે 4 માંથી 0 બાદ કરીએ તો કેટલા આવશે? તો કે 4. અને 7 માંથી 4 બાદ કરીએ તો, તો કે 7, 1 2 3 4 5 6 અને 7, 7 માંથી કેટલા બાદ કરવાના? તો કે 4, 1 2 3 અને 4 બાદ કરી દીધે કેટલા વધ્યા? તો કે 1 2 અને 3. તો કેટલા લખવાના? 3. કેટલા સેમી જવાબ આવ્યો? તો કે 34 સેમી, બરોબર. એવી જ રીતના બીજો દાખલો, તો કે 2 માંથી 7 બાદ થશે નહીં, હંમેશા મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ થાય, પણ નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ થાય નહીં. તો ત્યાં શું લેવાનું? તો કે 10 ઉછીના લઈ લેવાના બાજુ બાજુવાળા પાસેથી, બરોબર. અને આપણી પાસે 2 તો હતા, તો 10 ને 2 કેટલા થશે? તો કે 12. અને આગલી સંખ્યા ઉપરથી 1 ઓછો કરી દેવાનો એટલે 8 છે, તો ત્યાં કેટલા કરી દેવાના? 7. ચલો 12 માંથી 7 બાદ કરો કેટલા આવશે? તો કે 7 ને 12 સુધી ગણી લેવાના. 7 8 9 10 11 અને 12 કેટલા આવ્યા? તો કે 5. અને 7 માંથી 5 બાદ કરો કેટલા આવશે? તો કે 1 2 3 4 5 6 અને 7. 5 બાદ કરો તો કે 1 2 3 4 5 બાદ થઈ ગયા, કેટલા વધ્યા? તો કે 2. કેટલો જવાબ આવ્યો? તો કે 25 સેમી, બરોબર. એવી જ રીતના 9મો દાખલો ગણાવું છું. તો 6 માંથી 9 બાદ થશે બાળકો? તો કે નહીં થાય. ત્યાં શું લેવાનો? 10 કો લેવાનો, 10 ઉછીના લેવાના, 6 હતા એટલે થઈ ગયા કેટલા? 16. અને આગલી સંખ્યામાંથી 1 ઓછો એટલે 3માંથી 1 ઓછો એટલે 2. 16માંથી 9 બાદ કરો તો 9 10 11 12 13 14 15 અને 16 કેટલા આવ્યા? તો કે 7 આવ્યા, લખી નાખો 7. 2માંથી 1 બાદ કરો તો વધશે 1. હવે 1માંથી 7 બાદ થશે તો કે નહીં થાય. ફરી પાછું શું લેવાનો? 10 કો 10 લઈ 11 લખવાના, આગલી સંખ્યામાંથી 1 ઓછો એટલે ત્યાં આવશે 6. 11માંથી 7 બાદ કરો એટલે 7 8 9 10 11 કેટલા આવ્યા? તો કે 4 આવ્યા. અને 6માંથી 4 બાદ કરો કેટલા આવશે? તો કે 6માંથી 4 જાય તો 2 વધે, 24 મીટર 17 સેમી. બાકીના બધા દાખલા શેમાં કરવાના છે? તમારે હોમવર્કમાં. સમજાણું એટલું? ઓકે, ચાલો. જેટલું આજે કરાયું છે બધું ધ્યાનથી સમજવાનું છે, અને જેટલું હોમવર્ક આપ્યું એ કરવાનું છે. ચાલો હું રજા લઉં છું. જય શ્રી કૃષ્ણ બાળકો.